नमस्कार विद्यार्थी मित्रों, आज आप यूनिट 5 एनु रीड 1 पेपर ध फेंटम पेट एना विषे जोईशुं। आ लेसन में पेपर एक फेंटम पेट, फेंटम एटले अहीं एक इमेजनरी एम कहेवाय भ्रामक प्राणी, अने ए पण पेट एटले पालतू प्राणी विषे वात करवामां आवी छे। आ लेसन में શાળાના એક વર્ગમાં કરવામાં આવેલી ચર્ચા મૂકવામાં આવી છે કે સ્કૂલનો એક વર્ગખંડ છે અને વર્ગખંડમાં બૂમાબૂમ થતી હોય છે અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થતી હોય છે અને ત્યારે જે શિક્ષિકા આવે છે અને પછી એ લોકોની વચ્ચે જે વાતચીત થાય છે એ મૂકવામાં આવી છે। તો અહીં જે યુનિટ 5માં રીડ 1માં આપણને જે સંવાદ આપેલો છે એ સંવાદ છે પ્રિન્સિપલ, ટીચર, સ્ટુડન્ટ્સ અને એ સ્ટુડન્ટમાં એક પિયા અને અવિક, આટલા પાત્રો છે આ સંવાદમાં। તો એમના વચ્ચે આખો જે સંવાદ થાય છે શાળાના એક વર્ગમાં, તો એ વાત કરવામાં આવી છે। તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેસન પેપર ધ ફેન્ટમ પેટ। ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ, કે હવે એ જે સીન એટલે કે જે દ્રશ્ય છે એ ચાલુ થાય છે, એની શરૂઆત થઈ છે કે વર્ગખંડમાં, વર્ગખંડમાં જે સીન છે, જે દ્રશ્ય છે એ ખુલે છે, ઓપન થાય છે। ઇટ ઇઝ કેઓટિક, હવે કેઓટિક એટલે ઘોંઘાટિયું, અને ઘોંઘાટિયુંમાં અવ્યવસ્થા ભર્યું કે ખૂબ જ અવાજ આવે છે। મચ સાઉટિંગ એન્ડ ફ્લિંગ, ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, હવે ફ્લિંગિંગ એટલે ફેંકવું, ઉછાળવું, કે મચ સાઉટિંગ ખૂબ જ અવાજ આવે છે અને એ અવાજની સાથે એ પેપર અને પેન્સિલ, કાગળના જે કાગળ છે એના કાગળ અને પેન્સિલો છે એ ઘા થઈ રહ્યા છે, ફેંકાઈ રહ્યા છે। ટીચર એન્ટર્સ, હવે ક્લાસમાં ટીચર એન્ટર થાય છે, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, અને જ્યાં બૂમાબૂમ થઈ રહી છે તો ત્યારે આ દ્રશ્ય તરફ શિક્ષિકા છે એ હેલ્પલેસથી જોઈ રહ્યા છે। એન્ડ ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ, અને પછી એક વિથ અ સ્માઇલ, સ્માઇલ સાથે, એક સ્મિત સાથે અને બ્રેવલી, બહાદુરીપૂર્વક એ શિક્ષક છે એ વર્ગમાં પ્રવેશ કરે છે। તો હવે સ્ટાર્ટિંગ થાય છે, ટીચર સ્ટાર્ટ કરે છે, ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કે શિક્ષિકાએ ક્લાસમાં પ્રવેશ કર્યો અને પછી એ લોકોએ, ટીચરે કહ્યું કે ગુડ મોર્નિંગ બાળકો, અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, હવે જે એક્ટિવિટીઝ હતી એટલે કે બાળકો જે અવાજ કરી રહ્યા હતા અને કાગળને પેન્સિલ એકબીજા ઉપર જે ફેંકી રહ્યા હતા, એ જે સમય હતો, એ જે પળ હતો, એ પોઝ એટલે કે ત્યાં થોડી વાર માટે થંભી જાય છે। અને સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, હવે શ્રીમતી ચાવલા એટલે કે જે એના ટીચર હતા એમનું નામ છે, અને પણ સામે કહે છે કે સુપ્રભાત। ધેન ધ કેઓસ કન્ટિન્યુસ, અને પછી એ લોકોનો જે કેઓસ અવાજ હતો, જે બૂમાબૂમ હતી, એ પાછી કન્ટિન્યુસ ચાલુ રહે છે। હવે સ્ટુડન્ટ 1, હવે એ વિદ્યાર્થીઓમાંથી એક જે સ્ટુડન્ટ છે એ કહે છે કે મેમ લુક ધે આર સ્ટીલિંગ માય થિંગ્સ, ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય। હવે એક વિદ્યાર્થી આટલું કરી અને ઉભો રહી જાય છે, પહેલાં મેમ એટલું બધું લંબાવીને કહે છે કે લુક, જુઓ, દે આર સ્ટીલિંગ, સ્ટીલ, સ્ટીલ એટલે ચોરવું, કે તેઓ મારી થિંગ્સ, માય થિંગ્સ, મારી ચીજ વસ્તુઓને ચોરી રહ્યા છે, અને ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, તે લોકો રોજ મારી, ઓલવેઝ હંમેશા, એમ કે મારી, પછી સ્ટોપ થઈ જાય છે। સ્ટુડન્ટ 1 સેઝ મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે, પછી એમ કહે છે કે મેમ આજે આપણે શું કરવાના છીએ। સ્ટુડન્ટ 2 સેઝ મેમ 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 લેટ્સ ડૂ સમથિંગ ફની મેમ, તો હવે જે બીજો વિદ્યાર્થી હતો એમ કહે છે કે મેમ આજે આપણે કંઈક મજા આવે, ફની, રમવું જ પડે તેવું કંઈક કરીએ। મચ ચીયરિંગ એટ ધી સજેશન, અને જે પછી આ સ્ટુડન્ટ 2 વિદ્યાર્થી જે બીજો હતો એને એમ કીધું કે આપણે કંઈક ફની કરીએ, એવું જે સજેશન આપ્યું, તો એ જ સજેશનમાં બધા ચીયરિંગ કરે છે એટલે કે એને સમર્થન આપે છે અને ક્લેપિંગ, એમ કે તાળીઓ પાડે છે અને એને ચીયર કરે છે એટલે કે એની સાથે સમર્થન આપે છે। ટીચર સેઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, તો હવે એ શિક્ષક કહે છે કે નાવ, હવે, ચિલ્ડ્રન, બાળકો, વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, એક પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છીએ। ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક ડબાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એક્સેપ્ટ ફોર પિયા વુ સ્ટેન્ડ એન્ડ ચીયર્સ, કે જેવું
શિક્ષકે એવી રીતે કહ્યું કે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાની છે તો તરત પિયાને છોડીને આખો વર્ગ છે એ વિરોધથી ખડભડી ઉઠે છે, વિરોધ કરે છે. માત્ર પિયા છે, હવે આમાં જે પિયા નામની છોકરી છે એ સ્ટેન્ડ એન્ડ ચીયર્સ એ ઊભી છે અને તાળીઓથી વધાવી લે છે શિક્ષકના સૂચનને. તો હવે જોઈએ આગળ કે વિદ્યાર્થીઓ વિરોધ કરે છે કે ના પાલતુ પ્રાણી વિશે ચર્ચા નહીં, તો પછી હવે આગળ શું થાય છે કે રોક્સ ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટ્રોમ ઓફ પ્રોટેસ્ટ. આખા આક્રમકતાથી એમ ક્લાસને જાણે ખડભડી ઉઠે છે કે આખો વર્ગ એનો ના પાડે છે. હવે સ્ટુડન્ટ એ કહે છે નો નો ધેટ સો બોરિંગ. વિદ્યાર્થી એમ કહ્યું એમાંથી એકે કે ના ના એ તો ખૂબ જ બોરિંગ છે, બોરિંગ એટલે કંટાળાજનક છે. સટઅપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. હવે એકવાર પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. કે હા માત્ર એટલે જ નહીં કે તું એક પ્રાણીઓની તજજ્ઞ છે, એક્સપર્ટ છે એટલે કે પ્રાણીઓ વિશે તને ઘણું બધું ખ્યાલ હોય છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ. કે ના મેમ પ્રાણીઓ વિશે કંઈ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન. અમે ક્લાસ વનમાં આ કર્યું જ છે. કે પહેલાં ધોરણમાં એવી રીતે અમે નાના છોકરાઓ માટે હોય છે આ અમારા માટે નહીં, એમ કહે છે કે વી ડીડ ધેટ ઇન ક્લાસ વન, કે અમે આ ક્લાસ વનમાં તો કરેલું જ છે. ધેટ્સ ફોર કિડ્સ, કે આ બાળકો માટે હોય છે, નાના છોકરાઓ માટે હોય છે. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ, ચલો કાંઈક નવું કરીએ, કે મહેરબાની કરીએ અને આપણે કાંઈક સમથિંગ એલ્સ બીજું કાંઈક કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પિકનિક પર જઈએ હવે, એમ કહે છે. તો જોઈએ ટીચર સામે શું કહે છે. ટીચર સેટ ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક એન ઇન્ટરેસ્ટિંગ લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. હવે ટીચરે કહ્યું કે ચિલ્ડ્રન બાળકો ટુડે વી હેવ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, કે આજે આપણે ડોમેસ્ટિક એટલે પાલતુ પ્રાણીઓ છે તેમના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે એની વાત કરવાની છે અને એને આપણે જસ્ટ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, આપણે તેને રસપ્રદ બનાવવાનો છે. લેટ્સ સ્ટાર્ટ, તો ચાલો આપણે દરેક જણ સ્ટાર્ટ કરીએ. બાય ઈચ વન ઓફ યુ, કે દરેક જણ તમારા ઘરમાં પણ હોય, કે યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ, કે તમારા ઘરમાં કદાચ હોય તો પાલતુ પ્રાણી વિશે આપણે બોલવાનું સ્ટાર્ટ કરીએ. વી વિલ સ્ટાર્ટ, કે આપણે સ્ટાર્ટ કરીશું. સમા, સમા નામની જે છોકરી છે હવે એને કહે છે કે તારાથી આપણે શરૂઆત કરીશું. તો સમા નામની જે છોકરી છે એને તરફથી સ્ટાર્ટ કરવાનું કીધું. તો જોઈએ હવે સમા જે છે એ શું કહે છે. સમા સેઝ યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ આઈ હેવ ગોટ બંચ ઓફ રેયર એંગોરા રેબિટ્સ. હવે અહીંયા રેબિટ્સની વાત કરે છે. હવે એમ કહે છે અંગોરા રેબિટ્સ. હવે અંગોરા રેબિટ્સ એટલે યસ, એ કહે છે કે હા, એઝ મોસ્ટ ઓફ યુ લકી, તમારામાંથી મોટા ભાગના લકી છે, નસીબદાર છે. નો વુ ધોઝ વુ હેવ બીન ટુ માય હાઉસ, કે જે કોઈ મારા ઘરે આવી ગયા છે, કે ટુ માય હાઉસ આઈ હેવ ગોટ બંચ ઓફ રેયર અંગોરા રેબિટ્સ. હા, જે મારા ઘરે આવી ચૂક્યા છે એમ કહે છે કે નો ધોસ, કે એ જાણે જ છે કે મારી પાસે કેટલાક રેયર દુર્લભ અને અંગોરા રેબિટ્સ રેબિટ્સ સંસલા છે. દે આર વેરી બ્યુટિફુલ એન્ડ ધે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર. હવે જે રેબિટ્સ છે એની વાત કરતાં કહે છે કે ધે આર વેરી બ્યુટિફુલ, તે ખૂબ જ સુંદર છે. એન્ડ ધે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, ફર એટલે એની જે રૂંવાટી છે એ રૂંવાટી ખૂબ જ સોફ્ટ છે, પહોંચી છે અને એ કેવી લોંગ લાંબી છે. અને સો પીપલ, તેથી લોકો બ્રીડ ઉછેરે છે ધેમ ફોર ધ ફર, કે તેમની જે ફર રૂંવાટી છે એ રૂંવાટી માટે લોકો તેમનો ઉછેર કરે છે અને એ રૂંવાટી એની જે છે એમાંથી લોકો સ્વેટર બનાવે છે, કે ટુ મેક સ્વેટર, કે લોકો સ્વેટર બનાવવા માટે તેની રૂંવાટીનો ઉપયોગ કરે છે અને એના માટે આ જે સંસલા છે સંસલા અંગોરા સંસલાને લોકો ઉછેર કરે છે. તો આ સમય એક પાલતુ પ્રાણી વિશે વાત કરી. હવે જોઈએ આગળ શું કહે છે. સ્ટુડન્ટ સેસ યા મેમ ધે આર રિયલી ક્યુટ.
હવે એમાંથી એક જે સ્ટુડન્ટ હતો વિદ્યાર્થી તો સાચે જ મેમ, તે ખૂબ જ રિયલી ક્યુટ આકર્ષક હોય છે, ક્યુટ હોય છે. તે ધ ફર્સ સો સોફ્ટ મેમ, કે તેઓની જે ફર રૂંવાટી છે એ અતિશય સુંવાળી હોય છે મેમ. ટીચર આસ્ક્ડ, હવે ટીચર પ્રશ્ન કરે છે, વેરી ગુડ શ્યામા, વુઝ નેક્સ્ટ? તો ટીચરે કીધું કે શ્યામા ખૂબ જ સરસ કહેવાય, હવે બીજું કોણ બોલશે, વુઝ નેક્સ્ટ? તો મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધેર આર શાઉટ્સ ઓફ મેમ 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 મી. હવે છોકરાઓને એક શ્યામાએ કીધું તો એના આધારે થોડીક મજા આવતી લાગે છે, આપણે આના આધારે એવું કહી શકાય. તો હવે ક્લાસમાં એવી રીતે હેન્ડ્સ વેવ, વેવ એટલે હલાવું, પોતાના હાથ ઉપર કરી અને એ હલાવે છે અને પછી સાઉટ બૂમો પાડે છે, મેમ મેમ હું હું એવી રીતે એ રાડું નાખે છે. તો ટીચર આસ્ક્ડ, યસ રોહન. હવે ટીચરે યસ હા અને રોહન નામના છોકરાને કહ્યું કે તું કે. તો જોઈએ હવે રોહન આગળ શું કહે છે. રોહન સેઝ, આઈ હેવ ગોટ ધ ફિયરસેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. ફિયરસેસ્ટ, હવે એ એક અતિશય હિંસક કહેવાય, ખૂંખાર એવો કૂતરો. ઇન ધ હોલ વર્લ્ડ, આખી દુનિયામાં એક જે ખૂંખાર કૂતરો છે એ એમ કહે છે કે આઈ હેવ ગોટ, મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર એવો કૂતરો છે. અ રોટ વ્હીલર, હિઝ નેમ ઇઝ કિલર, કે રોટ વ્હીલર પછી એમ કહે છે તેનું નામ કિલર છે. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, કે તે ખૂબ જ ભયંકર કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ તે એક ઉચ્ચ કક્ષાની, હાઈલી ઉચ્ચ કક્ષાની અને ટ્રેન તાલીમ પામેલો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, તેથી તે અમારામાંથી કોઈને પણ કરડતો નથી. રોટ વ્હીલર નામનો એક કૂતરો એવો કીધો, ખૂંખાર, ફિયરસેસ્ટ, અને એને કીધું છે કે એ ડેન્જરસ છે આખી દુનિયાનો, પણ એને ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવેલી છે એટલે એ મને એટલે અમારામાંથી કોઈને પણ કરડતો નથી. આ રોહને વાત કરી. ટીચર સેસ, થેન્ક યુ રોહન, નેક્સ્ટ. હવે રોહનની વાત સાંભળ્યા પછી ટીચર કહે છે થેન્ક યુ, હવે નેક્સ્ટ કોણ આવશે? ત્યારે સ્ટુડન્ટ ટુ કહે છે, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. હવે એક બીજો વિદ્યાર્થી કહે છે, મારી પાસે એક પેર ઓફ જોડીમાં પર્શિયન કેટ બિલાડી છે. માય અંકલ સેઝ ધે આર વેરી રેયર કલર, કે મારા કાકા એવું કહે છે કે તેમનો જે કલર છે એ રેયર, ભાગ્યે જ જોવા મળે, દુર્લભ છે, કે એનો કલર તેમનો કલર છે એ દુર્લભ છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, કે હું રોજ તેમને બ્રશથી સાફ કરે છે, એને બ્રશ મતલબ દાંત ઘસવા એ બ્રશ નહીં, પણ એને બ્રશથી એ એવરી ડે એને સાફ કરે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ ધે આર સો પ્રિસસ. ધે પછી મૂકી દે છે, હવે એમ કહે છે કે એને રોજ સાફ કરે છે અને ધેર નેમ્સ પછી એમના નામ મૂકેલા છે, સિલ્વર અને ગોલ્ડ. હવે એમાં નામ શું કામ આપ્યા હતો, કે કારણ કે તે ખૂબ જ પ્રિસસ, કિંમતી છે, મૂલ્યવાન છે, એટલા માટે એમના નામ આવા મૂકેલા છે. બ્રેકેટમાં છેલ્લે આપેલું છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માય એઝ બિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ સી ઇઝ ટ્રબલ્ડ. હવે બ્રેકેટમાં એમ કહે છે કે બાકીની રજૂઆતો મૂક અભિનયથી થાય છે, કે પ્રેઝન્ટેશન છે જે બધું એ મૂક અભિનયથી થાય છે. હવે પિયા જેવી ઊભી થઈ, કે પિયા ગેટ્સ અપ, પિયા ઊભી થાય છે અને જે શ્રોતાગણ છે એટલે કે આ બધું જે બીજા વિદ્યાર્થીઓ સાંભળે છે એ પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે, અને સી ઇઝ ટ્રબલ્ડ એટલે કે પોતે થોડીક વ્યથિત થયેલી છે, કે બાકીની રજૂઆતો તો બધી વિદ્યાર્થીઓ કરે છે પણ પોતે થોડીક વ્યથિત થયેલી છે. તો હવે જોઈએ કે પિયા શું કામ વ્યથિત છે એ આગળ. ટીચર સેઝ, કમ ઇન, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. હવે પિયા એને કહે છે, કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ, કે હવે એમ કહે છે કે કમોન પિયા, ચાલ પિયા, તારો જે પાલતુ પ્રાણી છે એના વિશે કહે. ધેર ઇઝ અ સાયલેન્સ, એવરી વન ટર્ન્સ ટુ પિયા, કે ચારે બાજુ હવે સાયલેન્સ, શાંતિ છવાઈ જાય છે અને દરેક પિયા સામે જોવે છે, કે એવરી વન ટર્ન્સ, હવે પિયા જે વ્યથિત હતી એના સામે બધાએ જોવે છે. સ્ટુડન્ટ થ્રી સેસ, યસ પિયા, હા પિયા, વોટ્સ યોર પેટ, તારું પાલતુ પ્રાણી કયું છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ,
બેટ બીઈટી બેટ એટલે શરત લગાવી, તો જે ત્રીજો સ્ટુડન્ટ હતો એ એમ કહે છે કે અમે શરત લગાવીએ છીએ કે તારું જે પાલતુ પ્રાણી હશે એ બેસ્ટ હશે. હવે એવું શું કામ કીધું તો કે સ્ટુડન્ટ સાઇઝ 4 જે ચોથો વિદ્યાર્થી હતો એને કીધું પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, પિયા છે એ ગ્રેટ મહાન એક એનિમલ પ્રાણીઓની તજજ્ઞ છે, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ, કે હવે ચાલ પિયા તું એમ ન કહીજે કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 સેઝ સી એઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ, ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક, મચ લાફ્ટર. હવે પાંચમા વિદ્યાર્થીએ આવું કીધું કે એની પાસે કૂતરો છે, આઈ હેવ સીન ઇટ, મેં તે જોયેલો છે, ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ અને તે છે એ શેરીનો એક ઘરડો કૂતરો છે, ઇટ કેન હાર્ડલી વોક, હાર્ડલી ભાગ્યે જ એમ કે માંડ માંડ તે ચાલી શકે છે. તો આવું જ્યારે પાંચમા વિદ્યાર્થીએ કીધું ચારે બાજુ મચ લાફ્ટર, ઘણો બધા ભેગા થઈને હસે છે. સ્ટુડન્ટ ઇઝ રિયલી પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ, મે બી ઇટ ઇઝ વુલ્ફ ઇન ડિસગાઈઝ. સ્ટુડન્ટ કહે છે કે ખરેખર પિયા એ શેરીનો કૂતરો છે, હોઈ શકે કે એ વરુના રૂપમાં કૂતરો એટલે કે કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ તો નથી ને, એવી રીતે એની મજાક ઉડાવે છે અને ટીટર્સ ઓલ અરાઉન્ડ, ટીટર્સ એટલે ઠેકડી ઉડાડવી, મજાક ઉડાડવું, તો ચારે બાજુ એની બધા મજાક ઉડાવે છે. બેટ સી હેઝ ધ મોસ્ટ એક્સ, બેટ સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમ ઓન પિયા ટેલસ, કે આ શરત છે. સ્ટુડન્ટ એમ કહેતો કે મારી શરત તેની પાસે સૌથી વધુ એક્સાઇટિંગ રોમાંચક પાલતું પ્રાણી છે, કમ ઓન પિયા ટેલસ, કે ચાલ પિયા અમને કહે. સ્ટુડન્ટ સેઝ ચેન્ટિંગ પિયા પિયા પિયા, એટલે હવે એમ રાડું નાખે છે વિદ્યાર્થીઓ કે પિયા પિયા એના નામની. હવે પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ, કે સંગીતમય અવાજ એવી રીતે એમ કે વિદ્યાર્થીઓ પોતાના અવાજમાં પિયા પિયા એવી રીતે રાડું નાખે કે હવે તું બોલ, તો ત્યારે પિયા ધીમે ધીમે ટોપ ઓફ ધ ક્લાસ, કે ક્લાસમાં સૌથી એવી રીતે ઉપરના સ્થાને આવે છે. અને એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ, કે જેવી તે આમ જાણે સ્ટેજ ઉપર પહોંચ્યા તો ત્યાં બધા વિદ્યાર્થીઓ સાવ શાંત થઈ જાય છે કે હવે પિયા શું કહેશે. ટીચર સેઝ ગો ઓન પિયા, વી હેડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, કે અમને શરૂઆત કર પિયાને એમ કહે છે, ગો ઓન શરૂ કર પિયા, અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. પિયા ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઇનઓડિબલી, ઇનઓડિબલી એમ કહેવાય કે ન સંભળાય એ રીતે, એવા અવાજમાં આઈ હેવ અ, એ સાવ અવાજ સંભળાય નહીં એવી રીતે બોલે છે કે સ્ટુડન્ટ વી કાન્ટ હિયર યુ સ્પીક અપ, તો વિદ્યાર્થીએ કીધું કે અમને સંભળાતું નથી, સ્પીક અપ બોલ, મોટેથી બોલ. જોઈ આગળ પિયા શું કહે છે, લાઉડર પિયા, એટલે એમ વિદ્યાર્થી કહે છે કે જોરથી બોલ, અમને સંભળાતું નથી. પિયા સેઝ આઈ હેવ અ, પછી પ્રિયા એવી રીતે ચાલુ કરે છે કે મારી પાસે એક એક, તો ટેક્સ ડીપ બ્રીથ, ડીપ એટલે ઊંડો અને બ્રીથ એટલે શ્વાસ લેવો, તો વેન સાથે ઊંડો શ્વાસ લે છે. અને નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન સી સ્પીકઅપ્સ અમની અ મંકી, હવે અ કરતી બોલે છે અને ઊંડા શ્વાસ લે છે અને બોલવાનું નક્કી કરે છે અને મોટેથી એમ કહે છે કે મારી પાસે અ મંકી એક વાંદરું છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, તો વર્ગ છે એ એક્સાઇટમેન્ટ એવી ઉત્તેજનાથી ખડભડી ઉઠે છે. સ્ટુડન્ટ્સ ઇઝ ઓ અ મંકી ઘોષ દેટ સો કુલ મેન સી ઇઝ સો લકી, હવે વિદ્યાર્થી એમ કહે છે ઓ એક વાંદરું, અને એ આશ્ચર્ય સાથે એનો જે એક્સપ્રેશન છે એ આશ્ચર્ય સાથે એમ કહે છે કે અરે આ તો કેટલું સરસ ભાઈ, તેણી ખરેખર ખૂબ લકી છે, સો લકી, ખૂબ જ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી, હવે એક જનરલ સામાન્ય એક્સપ્રેશન આપે છે, હવે એમાં એક્સપ્રેશનમાં એક તો એડમાયરેશન એના વખાણ પણ છે અને એની સાથે એનવી એટલે કે ઈર્ષ્યા, આ બંને એકસાથે જોવા મળે છે વિદ્યાર્થીઓમાં. ટીચર્સ એસ ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક ગો ઓન પિયા, તો શિક્ષક એમ કહે છે બાળકો બાળકો લેટ હર સ્પીક, તેણીને બોલવા દો, ગો ઓન પિયા, હવે એ કહે છે કે પિયા જે તારું છે એ ચાલુ રાખ બોલવાનું. પિયા સેઝ યા ઓકે ધેટ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી સો કેન આઈ ગો નાઉ, હવે પિયાએ એટલું કીધું ઠીક છે આટલું જ અને મારી પાસે મંકી એક વાંદરું છે તો હું પછી જઈ શકું, સો કેન આઈ ગો નાઉ, છેલ્લે એમ કહી દીધું કે પિયાએ કીધું
ઠીક છે, મારી પાસે એક વાંદરું છે અને હવે હું પછી જઈ શકું? તો સ્ટુડન્ટ 5, કમ ઓન, ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. તો વિદ્યાર્થી જે પાંચમો વિદ્યાર્થી હતો, કમ ઓન, એ એમ કહે છે ટેલ અસ સમ વન સમ મોર. એ કે અરે એમ નહીં, આ તારું જે વિશિષ્ટ પાલતુ પ્રાણી છે એના વિશે અમને કાંઈક વિશેષ, મોર અબાઉટ ટેલ અસ, અમને કાંઈક વધારે તું કહે. પિયા, યાર યસ વેલ, અરે હા ઠીક, તો એમ કહી અને મૂકી દે છે. તો સ્ટુડન્ટ 1, સો ક્યુટ, કેટલું સરસ. સ્ટુડન્ટ 2, ઇટ ઇઝ અ બોય ઓર ગર્લ? તો બીજો વિદ્યાર્થી એમ કહે છે કે બોય, છોકરો છે કે છોકરી છે, મતલબ એ વાંદરું છે કે વાંદરી છે. પિયાસ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, અને બ્રેકેટમાં કીધું છે લાફ્ટર. તો પિયા એમ કહે છે એના આન્સરમાં કે ડેફિનેટલી, ચોક્કસ, તે એક ગર્લ, નારી છે, એટલે કે વાંદરી છે, ચોક્કસપણે એક નારી. અને પછી બધાએ હસે છે. તો જોઈએ હવે આપણે આગળનો જે લેસન છે એ આપણા નેક્સ્ટ વિડીયામાં, કે પિયા આવે છે અને પોતાનું જે એક વાંદરી છે એના વિશે વાત કરે છે. તો હવે બધા છેલ્લે હસે છે, બાકીનું લેસન એના પછીના વિડીયોમાં. થેન્ક યુ.